અહીં દુનિયાને જીવંત રાખવાની આશા કાયમ છે. પુણેની ધ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર સમગ્ર વિશ્વની નજર છે, કેમ કે કોરોના મહામારીથી છુટકારો આપનારી રસીના અબજો ડોઝનું ઉત્પાદન કેટલાક મહિનામાં અહીં તૈયાર થશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવેલી કોવિશિલ્ડ વેક્સિનનું પ્રાથમિક ઉત્પાદન અહીં શરૂ થઈ ગયું છે અને તેના રિપોર્ટ માટે બીબીસીને ખાસ પરવાનગી મળી. જુલાઈ મહિનામાં લેન્સેટમાં આ રસીના માનવ પરીક્ષણના પ્રારંભિક પરિણામમાં સફળતા મળતા વિશ્વ માટે આશાનું કિરણ જાગ્યું. પરંતુ આ રસી તૈયાર કરનારા ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપની માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટની મદદ સિવાય આગળ વધવું સંભવ નહોતું. તેનું મુખ્ય કારણ હતું ઓછા સમયમાં વધુ રસીનું ઉત્પાદન. અમે આ વર્ષના અંત સુધીમાં 250 મિલિયન ડોઝનું લક્ષ્યાંક રાખ્યું છે. તે કઈ રીતે પૂરું કરવું તે જોવું જરૂરી છે. 5 થી 10 મિલિયન ડોઝ પ્રતિ મહિના બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આગામી 2-3 મહિનામાં આ ઉત્પાદનને 3 ગણું કરવાનો પ્રયાસ ચાલુ છે. દુનિયામાં સૌથી વધુ રસી તૈયાર કરનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે. પુણેમાં દર વર્ષે 1.5 અબજ ડોઝ એકમાત્ર સીરમ દ્વારા તૈયાર કરવામાં આવે છે, એટલે કે વિશ્વની કુલ જરૂરિયાતના 65%. કોવિશિલ્ડના ત્રીજા ચરણના માનવ પરીક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે. પરંતુ આ કટોકટીની સ્થિતિમાં દુનિયાની જરૂરિયાતને જોતા હાલથી પ્રાથમિક ઉત્પાદન શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પણ આ માટે પરવાનગી આપી દીધી છે, એટલે જ્યારે અંતિમ પરવાનગી મળશે ત્યારે પહેલાથી જ કરોડો ડોઝ તૈયાર હશે. ફિલહાલ મેં જહાં પે ખડા હું વો અંતિમ પડાવ હૈ કિસી ભી વેક્સિન નિર્મિતિ કા, ક્યોંકિ યહાં સે ટીકે અબ બન ગયે હૈ, બોટલ મેં પેક હો ચુકે હૈ ઓર બક્સે મેં જાયેંગે, વહાં સે માર્કેટ મેં જાયેંગે. હાલાંકિ યે જો હૈ યે કોરોના કા વેક્સિન નહી હૈ, યે કોવિશિલ્ડ નહી હૈ. ઉસકા એટરિસ પ્રોડક્શન જો હૈ કોવિશિલ્ડ કા વો શરૂ હો ચુકા હૈ. વો પૂરે પૈમાને પર જબ શરૂ હો જાયેગા તબ જો એક પ્રોડક્શન લાઇન હૈ ઉસમેં એક મિનિટમે 400 થી 500 ઇસ તરહ કી વાઇલ્સ યાની જિસમે 10 ડોસેસ હૈ વો તૈયાર હો જાયેંગે. યાની હર મિનિટમે 4000 થી 5000 ડોસેસ. ઇસ અગર આપ કુલ મિલાકર દેખો તો હર એક મહિને મેં કરીબ 6 કરોડ ડોસેસ બનાને કા પ્લાન જો હૈ કોરોના કે ટીકે કા વો સીરમ ઇન્સ્ટિટ્યૂટ કા હૈ. ઓર યહી વજહ હૈ કે ઇતને બડે પૈમાને પર સ્કેલ પર યહાં પે વેક્સિન કી નિર્મિતિ હો સકતી હૈ. ઓર ઇસલિયે સિર્ફ ભારત હી નહીં બલ્કિ ખાસ કર જો વિકસિતશીલ દેશ હૈ દુનિયા કે જિનકે પાસ યે તકનીક યે ટેકનોલોજી નહીં હૈ વો આસ લગાએ બેઠે હૈ સીરમ કી તરફ દેખ રહે હૈ ક્યોંકિ વહાં સે ઉનકી કોરોના કી વેક્સિન કી જો જરૂરત હૈ વો પૂરી હો જાયેગી. અનુમાન છે કે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં અંતિમ ચરણનું પરિણામ આવ્યા બાદ કોવિશિલ્ડ ઉપલબ્ધ થઈ શકશે. સાથે સીરમમાં માત્ર કોવિશિલ્ડ નહીં બને પરંતુ તેની સાથે નોવાવેક્સની વેક્સિનનો પણ કરાર થયો છે. સાથે જ સીરમ કોરોના માટે પોતાની 2 રસી પણ બનાવી રહી છે. કોવિશિલ્ડ સાથે આ વેક્સિનના ડોઝ પણ અહીં તૈયાર થશે. સગળે જણા ફાસ્ટ સગળ કરવાનો પ્રયત્ન કરતા પણ કુઠેય બાયપાસ ઘેત નાહી. સગળે જણા સિસ્ટમેટિક ડેવલપમેન્ટ કરતા હે. બધા લોકો ઝડપથી રસી તૈયાર કરવાના પ્રયાસમાં છે. બધા સિસ્ટમેટિક ડેવલપમેન્ટ જ કરી રહ્યા છે. જાનવરો પર ટ્રાયલ થઈ ચૂક્યા છે. માનવોના ટ્રાયલનો પહેલો ફેઝ પતી ગયો છે. ઓક્સફર્ડની રસીને જુઓ, સમગ્ર વિશ્વમાં તેના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. યુકેમાં 10,000 લોકો પર ચાલી રહેલા ટ્રાયલ્સ અંતિમ પડાવ પર છે. બ્રાઝિલમાં 4,000 લોકો પર, દક્ષિણ આફ્રિકામાં 2,000 અને અમેરિકામાં 30,000 લોકો પર ટ્રાયલ્સ શરૂ થઈ ગયા છે. ભારતમાં 1600 લોકો ઉપર થઈ રહ્યા છે. આટલો મોટો ડેટા તૈયાર થઈ રહ્યો છે તેમાં ક્યાંય પણ બાયપાસ નથી કરવામાં આવ્યું. માત્ર જે ઝડપે આ કાર્ય થઈ રહ્યો છે તે ઘણું વિશાળ છે. કારણ તુમ્હાલા સર્વાત છેવટી રિસ્ક બેનિફિટ હા બેલેન્સ ઘ્યાવા લાગતો. કોવિશિલ્ડને 2 ભાગમાં આપવામાં આવશે. પહેલી રસી લીધા બાદ 28 દિવસમાં બીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ભારતમાં જે ટ્રાયલ્સ ચાલે છે તેમાં બીજા ચરણમાં 100 લોકોને રસી આપવામાં આવી છે અને હાલ સુધી તેનું પરિણામ અનુકૂળ મળી રહ્યું છે. ફેઝ 3ના ટ્રાયલ શરૂ થશે એટલે કદાચ 100 થી 150 લોકોને રિક્રુટ કરવા પડે, પરંતુ અમારે ત્યાં 2000 એપ્લિકેશન પહેલેથી જ આવી ચૂકી છે. રોજ અંદાજે 100 થી 150 મેઇલ આવે છે કે અમે વોલેન્ટિયર બનવા માંગીએ છીએ. લોકોમાં ભારે ઉત્સાહ છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતને કેટલી રસી મળશે અને શું તે પોષાય તેવા દરે મળી શકશે. મેં પહેલા જણાવ્યું તેમ અહીં જે ઉત્પાદન અમે કરીશું તેમાંથી 50% રસી ભારત માટે હશે, બાકી વિશ્વના અન્ય દેશોને આપવામાં આવશે, કેમ કે એ દેશ પણ ફરીથી પાટા પર આવે એ જરૂરી છે.
તેમનો આત્મવિશ્વાસ પણ પાછો આવવો જોઈએ. અહીં સવાલ માત્ર સ્વાસ્થ્યનો નહીં, નૈતિકતાનો પણ છે. દરેકનું જીવન કિંમતી છે, માત્ર ભારતીયોનું જ નહીં. પહેલાં મેં કહ્યું હતું તેમ આ રસી 1000 રૂપિયાની હોઈ શકે છે, પણ હાલની સ્થિતિ જોતા લાગે છે કે તેનાથી અડધા કરતાં પણ ઓછા દરે મળી શકે, એની કિંમત પરવડી શકે તેવી હશે. તેનો આધાર મુખ્યત્વે સરકાર પર છે, કેમ કે અમારી પાસેથી તેઓ રસી લેશે અને લોકોને નિઃશુલ્ક આપશે. સિરમની સાથે ભારતમાં ભારત બાયોટેકની કોવેક્સિન પણ બની રહી છે. રશિયાની વેક્સિન આવી ગઈ છે, અમેરિકાની મોડર્ના વેક્સિન અંતિમ ચરણમાં છે, અન્ય ઘણી જગ્યાએ પણ પ્રયાસ ચાલુ છે. તેમ છતાં મનુષ્યની કોરોનાથી લડાઈ સમાપ્ત થવામાં હજુ થોડો સમય બાકી છે.